તો રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અભ્યાસ કરતા બાળકો સાથે ભેદભાવ કરી શકાય નહીં, તેમ છતાં અમદાવાદમાં રાણીપ ખાતે આવેલી આત્મીય સ્કૂલ અને નરોડા ખાતે આવેલ આરપી વસાણી સ્કૂલમાં બાળકોને અલગ બેસાડવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. ગરીબ અને વંચિત વર્ગના બાળકો પણ સારું શિક્ષણ મેળવે તે હેતુથી આરટીઈ અંતર્ગત વિદ્યાર્થીઓને એડમિશન ફાળવવામાં આવે છે. અમદાવાદની બે સ્કૂલોની ફરિયાદ ડીઈઓને કરવામાં આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ડીઈઓ દ્વારા નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે. આરપી વસાણી સ્કૂલની એક ફરિયાદ આવી છે. વાલીઓ દ્વારા એક રજૂઆત આપી હતી કે હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓને તે બપોરની પાળીમાં વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યા છે. આરટીના તમામ વિદ્યાર્થીઓને સવારે કરવા બાબતે સૂચના આપી છે અને અન્ય વિદ્યાર્થીઓમાં પણ જો વિદ્યાર્થીઓની ખરેખર અનુમતિ ન હોય તો એમને બપોરની પાળીમાં ન રાખતો સવારની પાળી કરવા માટે સૂચના આપી છે. વધુમાં આમાં કોઈપણ પ્રકારે જો એવી બેદરકારી જણાશે કે ભેદભાવભર્યું વર્તન જોવા મળશે તો શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એની અમે એને નોટિસ પણ પાઠવી છે અને રૂબરૂ ખુલાસા સાથે ઉપસ્થિત રહેવા માટે પણ જણાવ્યું છે.